गुड मॉर्निंग बाळको, जय मामादेव। बाळको आजे क्यो वार छे? आजे छे मंगळवार। तो मंगळवार आपणे क्यो विषय भणवानो होय? हां, सामान्य ज्ञान। तो चलो आपणे सामान्य ज्ञान बुक खोलो, बधा खोली बधाए। तेमां पेज नंबर आपणे करवाना छे, केटला पेज नंबर छे? हां, पेज नंबर छे 35। જુઓ પેજ નંબર 35, એમાં આગળ આપણે શું કર્યું? મેં તમને પૂછ્યું હતું કે હું તમને પૂછીશ આગળ આપણે કયા પ્રાણીઓ વિશે વાત કરી હતી, કોને યાદ છે? યાદ છે ને બધાને? તો કે જળચર પ્રાણીઓ વિશે। જુઓ અહીંયા તમને દેખાય છે જળચર પ્રાણીઓ, અને નીચે જંતુઓ। આપણે જળચર પ્રાણીઓ કોને કહેવાય? કોને યાદ છે? સરસ, જળચર જે પ્રાણીઓ જળમાં રહેતા હોય તે પ્રાણીઓને જળચર પ્રાણી કહેવાય। ચાલો તો હવે આપણે પેજ નંબર 35 ઉપર જોઈએ શું આપેલું છે। તો કે જંગલમાં રહેતા પ્રાણીઓ પાસેના બોક્સમાં રાઈટ કરો। જે પ્રાણીઓ જંગલમાં રહેતા હોય તેના બોક્સમાં આપણે શું કરવાનું છે? રાઈટ કરવાનું છે। બાળકો આપણે આગળ જોયા જંગલી પ્રાણી, પાલતુ પ્રાણી વિશે આપણે શીખી ગયા છીએ, શીખી ગયા ને? તો આજે આપણે જંગલમાં રહેતા પ્રાણીઓના બોક્સમાં રાઈટ કરવાનું છે। ચાલો તમે મને કહો જીને, જંગલમાં ક્યાં પ્રાણીઓ રહે? ચાલો પહેલું ચિત્ર શેનું છે? તો કે સિંહનું છે। તો સિંહ છે એ જંગલમાં રહે? હં, તો સિંહ છે એ જંગલમાં રહે છે। તો આપણે સિંહના બોક્સમાં શું કરીશું? રાઈટ કરીશું। ચાલો કરો બોક્સમાં રાઈટ। ચાલો સરસ, ચાલો તેના પછી જુઓ આ ચિત્ર શેનું છે? તો આ છે બિલાડી। બિલાડી છે એ જંગલમાં રહેતી નથી, બિલાડી છે એ પાલતુ પ્રાણી કહેવાય, એટલે કે આપણા ઘરની આજુબાજુ ઘરમાં રહે છે ને, એટલે તેના બોક્સમાં આપણે કાંઈ કરવાનું નથી। ચાલો તેના પછી શેનું ચિત્ર આપેલું છે? તો કે વાઘ। વાઘ છે એ જંગલમાં રહે છે। તો આપણે આગળ શીખી ગયા કે વાઘ છે એ જંગલી પ્રાણી કહેવાય, તો ચાલો તેના બોક્સમાં પણ રાઈટ કરીશું આપણે। ચાલો કરો, કર્યું બધાએ? ચાલો એના પછી કયું પ્રાણી આપેલું છે? આ પ્રાણી છે લાંબી ડોકવાળું। તો લાંબી ડોક કોને હોય છે? જીરાફને। સરસ, તો જીરાફ છે એ જંગલમાં રહે છે? તો કે હા, જીરાફ છે એ જંગલમાં રહે છે। ચલો તેના બોક્સમાં પણ આપણે રાઈટ કરીશું। ચાલો નીચે જુઓ, આ છે ઘોડો। ઘોડો છે એ જંગલમાં રહે? તો કે નહીં, ઘોડો છે એ પાલતુ પ્રાણી છે, તો આપણે તેના બોક્સમાં કાંઈ કરવાનું નથી। ચલો તેના પછી આ શું છે? રીછ। તો રીછ છે એ જંગલમાં રહે છે? તો કે હા, રીછ છે એ જંગલમાં રહે, ચલો તેના બોક્સમાં રાઈટ કરીએ। ચાલો તેના પછીનું પ્રાણી જુઓ, કયું પ્રાણી છે? બકરી। તો બકરી પાલતુ પ્રાણી કહેવાય કે જંગલી પ્રાણી? તો કે બકરી છે એ પાલતુ પ્રાણી કહેવાય, તો આપણે તેના બોક્સમાં કાંઈ કરવું નથી। ચાલો તેના પછી આ શું દેખાય છે તમને? આ કૂતરા જેવું દેખાય છે? તો કે આ કૂતરો નથી, આ છે શિયાળ। વરુ એટલે કે કૂતરા જેવું જ હોય છે આ, આપણે શિયાળ છે એ જંગલમાં રહે છે। ચાલો કરો રાઈટ। તો આ હતા આપણા જંગલી જંગલમાં રહેતા પ્રાણીઓના બોક્સમાં આપણે રાઈટ કર્યું। હવે જુઓ નીચે શું આપેલું છે? કે જંતુઓ પાસેના બોક્સમાં રાઈટ કરો। આપણે સામેના પેજમાં જુઓ, અહીંયા તમને જંતુઓ આપેલા છે ને, એ જંતુઓના બોક્સમાં આપણે શું કરવાનું છે? તો કે રાઈટ કરવાનું છે। ગયા વિડીયોમાં આપણે શીખી ગયા ને કે જંતુઓ કોને કહેવાય? તો જુઓ જીને, આ પેલું જંતુ કયું છે? તો કે પેલું જંતુ કરોળિયો છે। શું છે? કરોળિયો। તો કરોળિયાના બોક્સમાં રાઈટ કરો।
ચાલો નેક્સ્ટ એના પછીના બોક્સમાં જુઓ, આ છે કૂતરો. તો કૂતરો છે એ જંતુમાં આવે બાળકો? નહીં. તો શેમાં આવે કૂતરો, કહો જઈને મને. તો કૂતરો છે એ પાલતુ પ્રાણીમાં આવે છે. ચાલો એના પછી આ કયો જંતુ છે, કીડી છે કે મકોડો? જુઓ જઈને તમારા સામેના પેજમાં જુઓ કયું છે, તો કે મકોડો છે. ચાલો મકોડાના બોક્સમાં રાઈટ કરો. ચાલો તેના પછી આ કયું જંતુ છે, હા આ છે માખી. તો માખીના બોક્સમાં રાઈટ કરો. ચાલો આ શું છે, ડેટકો છે. તો ડેટકો ક્યાં રહે, કહો જીને મને. ડેટકો પાણીમાં રહે છે અને જમીન પર પણ રહે છે, એટલે તે જંતુ નથી. ચાલો એના પછી જુઓ, આ છે મચ્છર. તો મચ્છર જંતુમાં આવે ને? ચાલો તેના બોક્સમાં રાઈટ કરીએ. ચાલો તેના પછી જુઓ, આ છે કૂકડો. તો કૂકડો છે એ શેમાં આવે, તો કે પક્ષીઓમાં આવે. આવે ને, આપણે બધા પક્ષીઓ વિશે પ્રાણીઓ વિશે શીખી ગયા છીએ આગળ. તો કૂકડાના બોક્સમાં આપણે રાઈટ કરવાનું નથી. ચાલો તેના પછી આ રંગબેરંગી જંતુ કયું છે, હા આ છે પતંગિયું. ચાલો કરો જી રાઈટ બધા પતંગિયાના બોક્સમાં. ચાલો બધાને જંતુઓના બોક્સમાં રાઈટ થઈ ગયું. ચાલો તેના પછી જોઈએ, હવે શું કીધું છે, જળચર પ્રાણીઓ પાસેના બોક્સમાં રાઈટ કરો. જળચર પ્રાણીઓ આગળ આપણે વાત કરી કે જળચર પ્રાણીઓ કોને કહેવાય, તો કે જળમાં એટલે કે પાણીમાં રહેતા પ્રાણીઓને જળચર પ્રાણીઓ કહેવાય. આગળ જુઓ પેજમાં, પેજ નંબર 34 ઉપર આપેલા છે આ બધા જળચર પ્રાણીઓ છે. હવે પહેલો પ્રાણી શું છે જોવો જઈને, તો કે બળદ છે. તો બળદ પાણીમાં રહે બાળકો? ના રહે, એટલે જળચર પ્રાણી ના કહેવાય. એના પછીના બોક્સમાં તો કે મગર આપેલી છે, તો કે મગર પાણીમાં હોય ને. ચાલો કરો બોક્સમાં રાઈટ. ચાલો તેના પછી આ તો છે બકરી. તો બકરી પણ પાણીમાં ના રહે, એટલે તેના બોક્સમાં આપણે કાંઈ કરવું નથી. ચાલો તેના પછી આ છે કાચબો. તો કાચબો પાણીમાં રહે? તો કે હા. ચાલો કરો રાઈટ. આ છે ડોલ્ફિન માછલી. ડોલ્ફિન માછલી છે એ પાણીમાં જ રહે છે, એટલે આપણે તેના બોક્સમાં રાઈટ કરીશું. આ છે વરુ. તો વરુ છે એ ક્યાં રહે, પાણીમાં રહે કે જંગલમાં? તો કે જંગલમાં. ચાલો તેના પછી આ છે હિપોપોટેમસ. તો હિપોપોટેમસ ક્યાં રહે, પાણીમાં. કરો રાઈટ. તેના પછી ડેટકો. ડેટકો છે એ ક્યાં રહે, પાણીમાં. ચાલો કરો રાઈટ. ચાલો તો આ હતું આપણું પેજ નંબર 35 અને એ આપણું પૂર્ણ થઈ ગયું. આપણે તમારે સરસ મજાનું ઘરે પૂર્ણ કરવાનું છે અને આપણે ફરી મળીશું. બાય.